ભાઈ અને બહેનો, સૌને મારા નમસ્કાર. હું ભાવના પંડ્યા વિદેશમાં રહું છું અને છેલ્લા 25 વર્ષથી નર્સ તરીકે સેવા આપી રહી છું ક્રિટિકલ કેરમાં. આજે આ ડિવાઇન સેવા ચેનલ વિડીયો હું એટલા માટે બનાવું છું કે તમે પોતે હેલ્ધી રહો અને તમારા બધા ભાઈ બહેનો, તમારા કુટુંબના મિત્ર મંડળ બધા જ પણ હેલ્ધી રહે, એ જ મારો હેતુ છે આ વિડીયો બનાવવા પાછળ. તો આજે આપણેનો જે વિષય છે એ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર, નોર્મલ બ્લડ પ્રેશર જે 120 સિસ્ટોલિક અને ડાયસ્ટોલિસ એ 80 હોય છે. તો નોર્મલ બ્લડ પ્રેશર કયા પ્રકારનું હોય છે? જ્યારે બ્લડ પ્રેશર 120થી ઓછું હોય એને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. બ્લડ પ્રેશરની સિસ્ટોલિક બ્લડ પ્રેશર, જ્યારે આપણી આર્ટરીમાં આ પ્રેશર એટલું બધું હોય છે, જ્યારે આપણું હૃદય કોન્ટ્રેક્ટ કરતું હોય છે ત્યારે જે પ્રેશર ઉત્પન્ન થાય છે એને સિસ્ટોલિક પ્રેશર કહેવામાં આવે છે. અને આપણી આર્ટરીની અંદર બ્લડ પ્રેશર જો 80થી ઓછું હોય ત્યારે આપણી આર્ટરીમાં આ પ્રેશર લેવાય અને આપણું હૃદય જ્યારે રિલેક્સ થાય અને એ વખતનું જ્યારે આ પ્રેશર લેવામાં આવે છે ત્યારે 80થી ઓછું હોય એને ડાયસ્ટોલિક કહેવામાં આવે છે. તો આ તમે જાણ્યું. હવે આમાં 3-4 પ્રકારના સ્ટેજ છે. તો પહેલું સ્ટેજ જે હોય છે એને પ્રી હાઇપર ટેન્શન. એને એટલા માટે હાઇપર ટેન્શન કહ્યું છે કે એક તો એની અંદર તમારા બ્લડનું પ્રેશર વધી જાય છે, એટલે એને હાઇપર ટેન્શન એને કહેવામાં આવ્યું છે. પ્રેશર વધી જાય છે અને જ્યારે પ્રી સ્ટેજમાં હોય ત્યારે એની અંદર પ્રી સ્ટેજનું જે છે 120 to 139 મર્ક્યુરી mm એનું સ્કેલ છે અને બીજો એનો ડાયસ્ટોલિક સ્કેલ છે 80 to 89 મર્ક્યુરી mm. તો આ પહેલાં પ્રી સ્ટેજમાં છે. તો ત્યારે આ તમે જ્યારે તમારું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે અને તમારું જો બ્લડ પ્રેશર આ રેન્જની અંદર આવે તો તમારું બ્લડ પ્રેશર પ્રી સ્ટેજમાં છે. હવે તમારું જો બ્લડ પ્રેશર હાઇપર ટેન્શન સ્ટેજની અંદર હોય તો એનું સિસ્ટોલિક 140થી વધુ આવે છે અને ડાયસ્ટોલિક 90થી વધુ આવે છે. તો આ બ્લડ પ્રેશર આ પ્રમાણેની રેન્જમાં તમે જ્યારે ચેક કરો તો તમને ખબર પડે. જો તમારું બ્લડ પ્રેશર 140થી વધુ આવે અને ડાયસ્ટોલિક 90થી વધુ હોય તો તમારે તમારા ડૉક્ટર પાસે જઈ અને બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટ જરૂર લેવી. કારણ કે બ્લડ પ્રેશર એને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. આમાં દર્દીને ખબર નથી પડતી કે એની અંદર શું થઈ રહ્યું છે અને એના કારણે એમને ઘણા બધા સિમ્પટમ્સો જ્યારે જે દેખાતા નથી એટલા માટે એને સાયલેન્ટ કિલર કહેવાયું છે. કે શાંતિથી એ તમારા શરીરમાં તમને એટલો બધો વધી જાય છે કે તમને જીવલેણ તમારા માટે એ બની જાય છે, તમારો જીવ પણ લઈ શકતો હોય છે. તો તમારે જો બ્લડ પ્રેશરની બીમારી હોય તો તમને એની અંદર તમારે તમારા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. પહેલાં તો તમારા બ્લડ પ્રેશરની અંદર તમને ઘણા બધા લક્ષણો દેખાશે. એક તો તમને સવારે સવારે માથાનો દુખાવો રહેશે, ક્યારેક સાંજે માથાનો દુખાવો રહેશે. તમારે માથાની અંદર આમ હલકો હલકો દુખાવો તમને રહ્યા કરશે. તમે બ્લડ પ્રેશર ચેક, તો આવી સ્થિતિ હોય તો તમારે બ્લડ પ્રેશર ચેક જરૂર કરવાનું અને તમારે જોવાનું કે તમારું બ્લડ પ્રેશર બરાબર છે કે નહીં. બીજું, તમને ઘણીવાર ચક્કર આવવા લાગે, આંખો આગળ ધૂંધળું ધૂંધળું દેખાવા માંડે, તમને એમ થાય કે મને બરાબર નથી રહ્યું, તમારી આંખોને એમ સ્ટ્રેસ કરવો પડે તમારે જોવા માટે. તો અને એના માટે તો આ વખતે આવી જ્યારે તમારી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તમારું બ્લડ પ્રેશર તમારે ખાસ ચેક કરવાનું. બીજું, તમે જ્યારે પણ થોડું કંઈ કામ કરો અને થાકી જાઓ તો તમારા બ્લડ પ્રેશરના વધતા ઘટતા પ્રમાણ માટે તમારે જરૂર બ્લડ પ્રેશર ચેક કરવાનું. ઘણીવાર થકાવટ તમારું પ્રેશર વધી જાય અને તમારા બીજા અંગો પર અસર કરે છે, એના લીધે પણ આવતું હોય છે. અને આગળ આપણે જોઈએ તો બ્લડ પ્રેશરથી તમારી છાતીની અંદર તમને દુખાવો થાય છે. તમે જુઓ છો કે હાર્ટ એટેકની અંદર જ્યારે બ્લડ પ્રેશર તમારી આર્ટરીઝની અંદર પ્રેશરનું વધારણ વધે છે, દબાણ વધી જાય છે, જ્યારે પ્રેશરનું દબાણ વધવાથી તમારી અંદર તમારા હૃદયને બહુ જ કામ કરવું પડે છે. જ્યારે તમારું હૃદય બહુ કામ કરતું હોય એટલે તમારા હૃદયને અંદરથી તમારા હાથ તમારા હૃદયની અંદરથી તમને જે ત્યાં દુખાવો થાય, તમારા ઘણી વાર હૃદયનો દુખાવો
તમને હાથની અંદર થઈ અને તમારા આંગળામાં તમારા ખભાની અંદર આવી રીતના તમને એ લક્ષણો બતાવતો હોય છે. અને એ વખતે એ જે તમને દુખાવો થતો હોય છે એની અંદર તમને તમારી છાતીની અંદર દુખાવો થતો હોય છે. તમને ઘણીવાર શ્વાસોશ્વાસમાં પણ તકલીફ થઈ જાય છે, કારણ કે તમારી છાતીની પાંસળીઓની અંદરની પણ જે તમારા રક્તવાહિનીઓ છે એની અંદરનું જો પ્રમાણ બ્લડનું પ્રમાણ વધવાથી એની અંદર પણ અસર થાય છે, તો એ પણ તમને અસર કરે છે. આગળ તમે જુઓ તો એ તમારી બ્લડ પ્રેશરની અસર, તમારી વધારે બ્લડ પ્રેશરની અસર તમારી કિડની પર પણ તમને થાય છે. આનાથી ઘણા લાંબા સમય પછી તમારી કિડની ફેલ થઈ જતી હોય છે. ઘણીવાર તમને નાકમાંથી લોહી પણ આવે છે. તો આ બધા લક્ષણો જો તમે જુઓ તો તમારે તમારા નજીકના કોઈ પણ હોમિયોપેથ પાસે જઈ બ્લડ પ્રેશરની દવા જરૂર શરૂ કરવી જોઈએ, કારણ કે તો તમે જો શરૂઆતમાં એને કંટ્રોલમાં લાવી દો તો તમે હોમિયોપેથી દવાથી હંમેશ માટે બ્લડ પ્રેશરના દર્દમાંથી છુટકારો મળી શકે છે. તો આમાં બીજા બધા લક્ષણો મેં જે તમને કહ્યા એને હું શોર્ટમાં તમને ફરીથી એકવાર કહી દઉં કે તમને આની અંદર ચેસ્ટ પેઇન થશે, તમને ચક્કર આવે, તમને માથાનો દુખાવો થાય, નાકમાંથી લોહી આવે, આંખોએ તમને ધૂંધળાપણું આવે, ઘણીવાર તમને નોઝિયા પણ ફીલ થતા હોય છે, અને તમને વારંવાર ગુસ્સો પણ આવે રાખતો હોય છે, ચીડિયાપણું થઈ જતું હોય છે, તમારી ઊંઘ તમને પૂરી મળતી નથી હોતી, તમારી સ્ફૂર્તિ ઓછી થતી ગઈ હોય છે. આ બધા લક્ષણો તમારામાં ઉત્પન્ન થતા હોય તમારે બ્લડ પ્રેશરની દવા જરૂર નજીકના હોમિયોપેથથી લેવી. બીજું, તમારી લાઈફસ્ટાઈલની અંદર શું ફેરફાર કરશો? તો તમારી લાઈફસ્ટાઈલની અંદર શરીરનું વજન તમારું વધુ હોય તો વજન ઘટાડી અને એના માટેનો તમારે ઉપાય કરવાનો. તમારે જો તમે ખાવાને ઉપરથી સોલ્ટ લઈને ખાતા હોવ તો તમારે સોલ્ટ ઓછું કરી દેવાનું, આપણે જેને મીઠું કહીએ છીએ. અને જો બહારના તૈયાર પેક આપણે ફૂડ ખાતા હોઈએ કે ચિપ્સ ને એવું બધું, તો એ તૈયાર પેક ફૂડ જે આવે છે એ આપણે એ ખોરાક ઓછો કરી દેવાનો. બીજું કે આપણે એની સાથે સાથે આપણે માછી આપણે કામનો સ્ટ્રેસ, પછી ઘરના બાળકોની બધી ચિંતાનો આ બધો હોય, એમાંથી ઘણીવાર આપણે સ્ટ્રેસ ઓછો કરી અને 10-15 મિનિટ સવાર બપોર અને સાંજ કોઈ એવી જગ્યાએ તમારા જે ઘરની અંદર હોય ત્યાં બેસીને તમે શાંતિથી તમારા મનને શાંતિમાં લઈ જઈ શકો એવી રીતના ધ્યાન કરવું. અને પછી ધૂમ્રપાન તમે જો કરતા હો તો ધૂમ્રપાન છોડી દો, એના માટેનો આગ્રહ રાખો. તમે જો આલ્કોહોલ લેતા હો તો આલ્કોહોલ ઓછો કરો, અને તમે જો લેટ સૂતા હો તો બને એટલા જલ્દી સુવાનો પ્રયત્ન કરો, લેટ ઉઠતા હો તો થોડા વહેલા જ ઉઠી અને કસરત કરવાનું તમે રાખો, તો તમને આ બધામાં તમારા બ્લડ પ્રેશરનું તમારું ઓછું થવાના ઘણા બધા ચાન્સ તમને તકો મળે અને તમારું બ્લડ પ્રેશર હંમેશ માટે સારું થઈ શકે. હવે આની અંદરની દવાઓ કઈ છે? તો આની અંદર ત્રણ એક બહુ જ કારગર દવાઓ નીકળેલી છે. તો આ ત્રણ દવાઓમાં એક દવા તો એ છે ક્રિટેશિયસ ઓક્સિકેન્થા, એ મધર ટિંચર આવે છે. એની અંદર તમારે તમારા જો ક્યારે પણ જો તમને એવું લાગે કે બ્લડ પ્રેશરના લીધે તમારી દિલના ધબકારા વધી જાય છે, તમારી ઊંઘ બરાબર નથી આવતી, તમારા આખા શરીરની અંદર બ્લોકેજ થઈ ગયું છે, તો આ બધા જ કારણોની અંદર તમને ક્રિટેશિયસ બહુ કામ આવશે. કારણ કે ક્રિટેશિયસ ક્રિટેશિયસને હોમિયોપેથીમાં હાર્ટ ટોનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ આર્ટરીની અંદર આર્ટરીના બ્લોકેજની અંદર જે આપણા બ્લોકેજ થઈ જતા હોય છે કોલેસ્ટ્રોલથી અને આ બધાથી, એને પણ એમાંથી પણ તમને બચાવે છે. બીજી દવા છે એ રાઉલફિયા સર્પેન્ટિના મધર ટિંચર આવે છે. તો એ દવા તમારે તમને બ્લડ પ્રેશર માટે ખાસ તમને રુધિરવાહિનીઓને સરખી રીતના રાખે છે. ત્રીજી દવા આવે છે પેસિફ્લોરા ઇન્કાર્નાટા, એ તમારી અંદર જેમ કે આપણને કેવો સ્ટ્રેસ થતો હોય છે એમ જેમ વારંવાર આ લોહીનું ભ્રમણ વધતું જાય તો જે અંદરની નસોને જે એકદમ વધુ પડતું કામ કરવું પડે ને એમને જે સ્ટ્રેસ ને એમની જે તાકાત હોય એના પર જે અસર થતી હોય છે અંદર છુપેલી,
જે છે આર્ટરીની અંદર રહેલો છે સ્ટ્રેસ, એને દૂર કરવા માટે આ પેસિફ્લોરા ઇન્કાર્નાટા બહુ કામ આવે છે. હવે આ ત્રણેય દવા તમારે 5-5 ડ્રોપ તમે પાણી સાથે તમે લઈ શકો છો એક કપની અંદર, અને એ તમે મિક્સ કરી અને પછી તમે સવાર બપોર સાંજ તમે દિવસમાં લઈ શકો છો. ખાલી એટલું જ કે તમારે આ દવા લેતા પહેલાં તમારે અડધો કલાક કશું ખાવાનું નહીં, અને એના પછી દવા લઈ લો તો એના પછી 2-3 કલાક તમે ન ખાઓ તો દવાની અસર તમારા પર સારી થઈ શકે. અને બીજું એક કે પાણી જ પીવાનું, બીજા બધા કોઈ ડ્રિંક કે કોઈ વસ્તુ ખાવાની નહીં, તો જ આ દવાની અસર વધુ સારી રીતના થાય છે. અને સાથે સાથે તમે તમારું બ્લડ પ્રેશર દિવસના ચેક કરતા રહો. અને એ કેવી રીતને કરશો, તમે અમેઝોન પર તમને બ્લડ પ્રેશરનું મશીન આવે છે જે તમે પોતે જાતે પણ તમારું બ્લડ પ્રેશર ચેક કરી શકો છો. તો તમે તમારા હોમિયોપેથ ડૉક્ટર પાસે જાઓ, જો તમને બ્લડ પ્રેશરનું ડાયગ્નોસ થયું હોય તો તમે આ બ્લડ પ્રેશરનું મશીન ખરીદી અને તમે તમારા ઘરમાં તમારા બ્લડ પ્રેશરની જ્યારે પણ તમારી અંદર તમને એમ લાગે કે તમને માથું દુખે છે કે ચક્કર આવે છે, તો તમારું બ્લડ પ્રેશર તરત ચેક કરો. અને આ જ્યારે જ્યારે તમને કોઈ પણ તમારા અંદર તમારા શરીરની અંદર કોઈ ચેન્જ આવે તો પણ તમે તમારું બ્લડ પ્રેશર જરૂર ચેક કરો અને એની નોંધણી રાખો, કે જેથી કરીને તમે તમારા ડૉક્ટર પાસે જાઓ તો તમે કહી શકો કે આ વસ્તુઓ આમ જ્યારે મારા શરીરની આ સ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે મારું બ્લડ પ્રેશર આ હતું. તો તમારા ડૉક્ટર પણ તમને બહુ સારી રીતના આમાં મદદ કરી શકશે. તો આજે મેં તમને આ ત્રણ દવાઓ, આના માટેની કારગર દવાઓ જે છે એ બતાવી છે. તો તમે એ બધા લઈજો અને બધા હેલ્ધી રહેજો. હવે બીજું કે તમારા બધાનો બહુ બહુ આભાર. તમે બધાએ ડિવાઇન સેવા ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને શેર કરી છે. તમારા બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આને તમે આટલા પ્રેમથી અને આને આવકારી છે અને આને તમે શેર કરો છો. હું તમારા બધાનો ધન્યવાદ માનું છું. હજુ પણ તમે નવા ભાઈ બહેન હોવ તો તમે બેલ આઇકોન દબાવજો અને સબસ્ક્રાઇબ અને લાઇક શેર જરૂર કરજો, જેથી કરીને મારા નવા આવા વધુ માહિતીવાળા વિડીયો તમને મળતા રહે અને આપણે બધા જ હેલ્ધી રહીએ. નમસ્કાર.